डिजिटल इंडिया ने स्मार्ट सिटी अंतर्गत शहरी जनों ने मुफ्त वाईफाई सेवा ना लॉन्चिंग उपरांत 335 करोड़ ना खर्चे बनेला टुमस रोड थी सरथाणा सुधीना 20 किलोमीटर ना BRTS मार्ग ने मुख्यमंत्री आनंदीबेन पटेल ना हस्ते खुल्लो मुकायो हतो। जयरे बीजा 55 करोड़ ना खर्चे बनावायेला विविध प्रकल्पों ने पण मुख्यमंत्रीए शहरीजनों माटे खुल्ला मुक्या हता। સ્માર્ટ સિટી બનવા તરફ જઈ રહેલા સુરત શહેરમાં આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વાઈફાઈ સિટી બની જશે તે માટે મનપા દ્વારા રિલાયન્સ જીઓની સાથે સંકલન પણ કરાયું છે, જે અંતર્ગત હાલના તબક્કે સુરત મનપા જિલ્લા પંચાયત ઉપરાંત પ્રાયોગિક ધોરણે 15 જેટલા સ્થળોએ સેવા શરૂ કરાય છે। ફ્રી વાઈફાઈ સિટી બનવા જઈ રહેલા શહેરના શરૂ થવા જઈ રહેલી આ સુવિધાનું રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોન્ચ કરાશે। તે ઉપરાંત શહેરના મગદલા સિટી લાઇટ અણુદ્વાર વ્રત ખરવનગર થઈ સરથાણા સુધી 335 કરોડના ખર્ચે બનેલા 20 કિલોમીટર લાંબા BRTS રૂટનું પણ લોકાર્પણ મુખ્યમંત્રી કર્યું હતું। આ રૂટ ઉપર 48 જેટલી બસો દોડવામાં આવશે, જે મોટે ભાગની એસી હોવાથી સાથે એક મહિના માટે ફ્રી રહેશે। વિદ્યાર્થીઓને સિનિયર સિટીઝન માટે વિશેષ દરો પણ ઉપલબ્ધ રહેશે। બમરોલી ખાડી પર બનેલા પુલ, સુએજ પમ્પિંગ સ્ટેશન, લોક ભાગીદારીથી બનેલો ઉધના સ્વામિનારાયણ મંદિર પાસેનો ફૂટ ઓવરબ્રિજ, વીજ સપ્લાય પ્લાન્ટ, વરિયાવી જળ વિતરણ મથક સ્થિત બનાવેલી બે ઓવરટેક ટાંકી અને આધુનિક પાવર સ્ટેશન સહિતના બીજા 55 કરોડના ખર્ચે બનાવેલા પ્રકલ્પોનું ઉદઘાટન મુખ્યમંત્રીને હાથે કરાયું હતું। આખા ગુજરાત ની અંદર એટલા બધા કામો થયા છે કે ઉદઘાટનમાં અને ખાત મુહૂર્તમાં મંત્રીશ્રી પહોંચી જ વળતા નથી આવું છે। અને એટલે ઘણી વખતે હું કહું છું કે મંત્રીઓની અને અમારી રાહ ન જુઓ, કાઉન્સિલરો પણ કરે ને સમાજના આગેવાનો પણ ઉદઘાટન ખાતમુહૂર્ત કરીને કામને વેગ આપે એવું છે। એક પછી એક નવા નવા કામો દરેક મહાનગરો, જિલ્લાઓ, તાલુકાઓ, નગરપાલિકાઓ ની અંદર થતા જ રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ થતા રહેશે એવું છે। કારણ કે આપણે ત્યાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને લગભગ 40-42% જેટલી વસ્તી શહેરોની અંદર વસવા માંડી છે ને બહારથી પણ અનેક લોકો શહેરોની અંદર રોજીરોટી કમાવા માટે આવે છે અને એટલે ઘણા બધાઓની જરૂર પડે, રસ્તાઓ પણ પહોળા કરવા પડે, આવાસોની પણ જરૂરિયાત પડે, વસ્તી વધે એટલે પાણી વધારે આપવું જ પડે એટલે નવી નવી લાઈનો શરૂ કરવી પડે, ડ્રેનેજ પણ નાની પડે અને એટલે આપણે જે આયોજનો કરીએ છીએ 2030 સુધીની અંદર લગભગ 60% વસ્તી વધે ત્યાં સુધી કોઈ પ્રશ્નો આપણી સામે ન આવે એ પ્રકારનું શહેરોની અંદર આયોજન થઈ રહ્યું છે અને એના ભાગ સ્વરૂપે અત્યારથી જ આ બધા કામોનો આપણે આરંભ કર્યો છે। એ વાત સાચી છે કે સુરતની અંદર એટલા બધા બ્રિજ છે તે કોઈ રસ્તો બાકી નથી કે જેના ઉપર બ્રિજ ના હોય એવું છે, એક બ્રિજ ઉતર્યા નથી જાણે બીજો બ્રિજ ચડ્યો નથી એવું છે, કારણ ટ્રાફિકની સમસ્યાઓ આપણને નડતી હોય છે, દરેકને ઝડપથી જવું છે, કોઈને ધીમે તો જવું જ નથી એવું છે, કોઈ 100 કિલોમીટર ઝડપે દોડતો હશે તો એને એમ છે કે હું એના કરતા આગળ કેમ ના જાઉં અને એટલે એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે, એ સ્પર્ધાની અંદર આપણે ઉભા રહેવાનું છે અને એટલા માટે આવા બધા પહોળા માર્ગોની આવશ્યકતા રહેતી હોય છે, બસ આપી આપીને પણ તમે કેટલી કરો। બીજી બાજુ એ સવાલો પેદા થાય છે પર્યાવરણના, પ્રદૂષણના, અને પ્રદૂષણ જેટલું વધશે એટલું માનવ શરીર ઉપર એની અસર થવાની છે અને આપણે તો બંને બાજુ એ સાચવવાનું હોય છે અને એટલે માસ ટ્રાન્સપોર્ટેશનની અત્યંત આવશ્યકતા છે। અમદાવાદની અંદર લગભગ 4-1 વર્ષથી આપણે BRTS ની શરૂઆત થઈ છે, હજુ પણ કામ ઘણા બધા જગ્યાએ કરીએ છીએ પણ એટલા બધા લોકો એની અંદર મુસાફરી કરે છે અને એક છેડેથી બીજા છેડે જવામાં લગભગ 40-45 મિનિટ જેટલો સમય લાગે, જે બસમાં જતા હતા, કારમાં જતા હતા તો 1.5-2 કલાક જેટલો સમય જતો હતો, હવે માત્ર 45 મિનિટની અંદર ઓછા ખર્ચની અંદર એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે। એક સાથે આટલા બધા લોકો એક BRTS માં જતા હોય તો કેટલી ગાડીઓ ન ચલાવવી પડે, કેટલી એસટી બસો બંધ રાખવી પડે, તો એ બધાઓનું પેટ્રોલ ડીઝલ પણ બચે અને
પ્રદૂષણ થતું પણ અટકે, જલ્દીથી પહોંચી પણ શકાય, ખર્ચની પણ બચત થાય, આવા અનેક પાસા આની અંદર સંકળાયેલા છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.